એવું શું છે જેની પર યુવાનોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ પણ તેઓ નથી કરી રહ્યા ભારતમાં કેરીના ખેડૂતોમાં આ પ્રકારની સમજ હોય છે હું પહેલાં કેરીનો ખેડૂત રહી ચૂક્યો છું છોડ લગાડ્યાના ફક્ત બાર ચૌદ મહિના પછી જો કલમ સારી રીતે થઈ હોય તો ચૌદ મહિનાની અંદર મોસમ આવતા એમાં મોર લાગી જાય છે પહેલી વસ્તુ આપણે એ કરીએ છીએ કે ફૂલોને તોડી નાખીએ છીએ જો તમે એને રહેવા દેશો તો તેમાં કેરી લાગી જશે પણ આપણે તેને તોડી નાખીએ છીએ આવતા મોસમમાં ફરી ફૂલ આવે છે આપણે ફરી તોડી નાખીએ છીએ આપણે એ છોડને વિકસિત થવાની રાહ જોઈએ છે કારણ આપણે જાણીએ છીએ કે જો એ છોડમાં ફળ લાગશે તો એ છોડ ક્યારેય પૂરી રીતે વિકસિત ઝાડ નહીં બની શકે જો એ વહેલું ફળ આપી દે તો એમાં એટલા ફળ નહીં લાગી શકે જેટલા લાગવા જોઈએ તો આ વાત યુવાનોએ યાદ રાખવી જોઈએ વધુ ઉતાવળે જીવવાના પ્રયાસ ન કરો આ સમય છે પોતાનો વિકાસ કરવાનો શરીર મગજ ક્ષમતા અને કાબિલિયતમાં તમે તમારો વિકાસ કરો જીવવાનો સમય જરૂર આવશે જો તમે ઉતાવળે જીવવાનો પ્રયત્ન કરશો તો તમે જોશો કે તમે સંપૂર્ણ જીવન નહીં જીવી શકો અત્યારે આપણે પશ્ચિમી સમાજમાંથી આ વસ્તુઓ શીખી છે કે ચૌદ વર્ષના થાવ ત્યાં સુધી તમારો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હોવા જોઈએ અને અઢાર વર્ષ સુધી તમારું હૃદય વાર તૂટી ચૂક્યું હોવું જોઈએ તો તમે પોતાને વિકસિત કરવા પર ધ્યાન ક્યાં આપો છો આ વસ્તુઓ ખૂબ સમય અને ઉર્જા લઈ રહી છે પોતાને સારી રીતે વિકસિત કરો જો તમે સારી રીતે જીવવા ઈચ્છતા હો તો વિકાસનો એક સમય હોય છે અને જીવવાનો એક સમય હોય છે જો તમે ઘણું જલ્દી જીવો છો તો તમે વિકાસ નહીં કરી શકો અને જો તમે વિકાસ નહીં કરો તો તમારા જીવનનું સ્તર અને વિસ્તાર ઘણો સીમિત હશે એવું તમારી સાથે ન થવું જોઈએ